ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ જે વાઘેલા નાવની આંતરિક બદલી વર્ણામાં ખાતે થતા ડભોઈ પોલીસ વિભાગ દ્વારા તેઓનો વિદાય સમારંભ તેમજ નવા પીઆઈ કે જે ઝાલા સાહેબને આવકારવામાં આવ્યા. આ પ્રસંગે ડભોઈ નગરના આગેવાનો સહિત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ નગરમાં છેલ્લા 3 વર્ષ ઉપરાંતના સમયથી કાયદો અને વ્યવસ્થા સહિત નગરની શાંતિ અને સલામતીને પોતાનું ઘર સમજી નગરમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એસ જે વાઘેલા નાઉની ડભોઈ તાલુકાના વર્ણામાં ખાતે આંતરિક બદલી થતા આજરોજ લેઉઆ પટેલ વાડી ખાતે તેમને વિદાય અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, DYSP આકાશ પટેલ, મામલતદાર DV ગામી, ચીફ ઓફિસર જયકિશન તળવી, પાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત ડભોઈ નગર તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી નોકરીમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના પોલીસ સ્ટેશનમાં 2.5 વર્ષ સુધી સુંદર રીતે ફરજ બજાવનાર શૈલેન્દ્રસિંહ વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર આજે ફરજના ભાગરૂપે અહીંયાથી બદલી થઈને વર્ણામાં પોલીસ સ્ટેશનમાં જઈ રહ્યા છે. એમનો વિદાય સમારંભ અને કૃપાલસિંહ ઝાલા જે ડભોઈના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આવી રહ્યા છે એમને આવકારવાનો સમારંભ, આ બંને સમારંભનો સંયુક્ત અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં નગરના આગેવાનો, તાલુકાના આગેવાનો, પોલીસ ખાતાના કર્મચારી મિત્રો અને તમામ ધર્મ તમામ કોમના આગેવાનો અને વેપારી મિત્રો પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા. હું શૈલેન્દ્રસિંહ વાઘેલા જ્યારે વર્ણામાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવા જઈ રહ્યા છે એમને શુભેચ્છા આપું છું અને જે રીતે 2.5 વર્ષમાં અહીંયા આગળ કામ કરીને કાયદો વ્યવસ્થા જાળવવા સાથે લોકોનો પ્રેમ પણ સંપાદન કર્યો છે અને એટલે જ આટલી મોટી સંખ્યામાં લોકો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. એ જ રીતે વર્ણામાં પોલીસ સ્ટેશન પણ ડભોઈ વિધાનસભામાં આવતું હોય ત્યાં પણ આ જ રીતે લોકો સાથે પ્રેમ સંપાદન કરે અને કાયદો વ્યવસ્થા જાળવે એવી અપેક્ષા રાખું છું. સાથે સાથે કૃપાલસિંહ ઝાલા જેમને પણ ડભોઈનો અનુભવ છે અને ડભોઈ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તેઓ પણ આવી રહ્યા છે ત્યારે શૈલેન્દ્રસિંહ વાઘેલાને પગલે ચાલીને આ વિસ્તારનો જે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે એને આગળ વધારશે અને કાયદો વ્યવસ્થાની સાથે સાથે લોકોનો પ્રેમ સંપાદન કરશે એવી એમની પાસે પણ અપેક્ષા રાખું છું. બંનેના એમને નવે જે જવાબદારી છે એને માટે શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું.